બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વીડીમાં 600 વર્ષ જૂનું ડંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન ડંગેશ્વર મહાદેવ પ્રત્યે શ્રદ્ધાળુઓ અતૂટ શ્રદ્ધા ધરાવતા હોવાથી અહીં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. શ્રાવણ મહિનામાં અને વિશેષ દિવસો દરમિયાન દાદાના ભક્તો દ્વારા વિશેષ યજ્ઞનું આયોજન કરાય છે. આ વખતે પણ ડાંગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ સુદ 12ના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ યજ્ઞ શાસ્ત્રી પ્રદીપભાઈ ત્રિવેદી નારોળીવાળા પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી યોજવામાં આવ્યો હતો. યજ્ઞમાં મુખ્ય યજમાન ચુનીલાલ બારોટ, વડગામના ધર્મેશભાઈ દેસાઈ, સણવાલના સરપંચ રાયમલભાઈ પટેલ હાજર રહ્યા હતા. યજ્ઞ બાદ ભોજન પ્રસાદનું સુંદર આયોજન પણ કરાયું હતું, જે દરમિયાન દર્શનાર્થે આવનાર ભક્તોએ ડાંગરેશ્વર મહાદેવના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. યજ્ઞ પ્રસંગે થરાદ આનંદનગર પ્રાથમિક શાળાના આચાર્ય, પૂર્વ આચાર્ય પથુભાઈ રાજપૂત, વડગામના ભીખાભાઈ બારોટ, એડી બારોટ સહિતની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આજના ડાંગેશ્વર મંદિર નિમિત્તે અત્રે અહીંયા આગળ ઉપસ્થિત અમારે સણવાલ સરપંચ ધર્મેશભાઈ તથા ધર્મેશભાઈ દેસાઈ તથા રાયમલભાઈ પટેલ ખોનપુરવાળા તથા અમારે ચુનીલાલ બારોટ એમના તરફથી આજના આ પાવન પર્વ નિમિત્તે આજના 12મી તિથિએ ડાંગેશ્વર મહાદેવના મંદિરની અંદર એક મહિનો અમે સતત 11 રુદ્રાભિષેક કરી, ભગવાનને પ્રાર્થના કરી, પૂજા અર્ચના કરી અને આ નિમિત્તે આજે એમના કહેવાથી અહીં આગળ ડાંગેશ્વર મુકામે ભોજન પ્રસાદ તથા યજ્ઞનું આયોજન કરેલું છે અને બહોળી સંખ્યામાં અત્રે લોકો ઉપસ્થિત છે. ભગવાન ડાંગેશ્વર દરેકની મનોકામના પૂર્ણ કરે.